નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું આશિષ વ્યાસ જે ટ્યુશન ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે ધોરણ બારની અંદર વિષય બી એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પહેલું ચેપ્ટર સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વની ત્રીજા નંબરની વિડીયો જોવાના છે બરાબર બે વિડીયોની અંદર આપણે એના લક્ષણો જોયા સ્વરૂપ જોયું મહત્ત્વ જોયું સંચાલનનું હવે આજે એના કરતાં થોડુંક આગળ તો શું છે તો આપણે જોઈ લઈએ તો આજનો પ્રશ્ન છે સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય આવી રીતે પ્રશ્ન છે પણ આવી રીતે ડાયરેક્ટ તમને ના પૂછે પણ અલગ અલગ એને છૂટક છૂટક પૂછે એ વિભાગમાં પણ આવી શકે બીમાં પણ આવે અને સીમાં પણ આવે આ પ્રશ્ન એટલે એમસીક્યુ ની અંદર પણ ઘણી વખત આવી જાય કે પ્રશ્ન મૂકી દે કે વિશિષ્ટ પ્રકારનું વ્યવસ્થિત જ્ઞાન એટલે ખાલી જગ્યા તો આપણે એવું કહી શકીએ કે વિજ્ઞાન બરાબર એવી રીતે એમસીક્યુમાં આવે એક એક માર્ક્સની અંદર આવે એટલે એ બી અને સી વિભાગની અંદર પૂછાવાની શક્યતા છે તો સૌથી પહેલાં પહેલું આજે આપણે અત્યારે જોઈએ કે સંચાલન એક વિજ્ઞાન તો વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન ધોરણ તમે નવ દસની અંદર ભણી ગયા બરાબર તો નવ દસની અંદર તમે વિજ્ઞાન વિષય ભણ્યો તમને કદાચ ઓછું પાછું ફાવતું હશે અથવા તમને એની અંદર વધારે રસ નહોતો પડતો એટલા માટે તમે શું કર્યું કે દસમા પછી આપણે લાઇન ચેન્જ કરીને કોમર્સ લઈ લીધું જેથી આ વિજ્ઞાનથી આપણે દૂર ભાગીએ પણ વિજ્ઞાન એટલે શું તો એનો અર્થ થાય છે પ્રોપર કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું વ્યવસ્થિત જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો ટાળવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપિત શકાતો હોય તેને વિજ્ઞાન કહેવામાં આવે છે કાર્યકારણનો સંબંધ એટલે કોઈ કાર્ય ત્યારે જ શક્ય બને જ્યારે એના માટેનું કોઈ વ્યવસ્થિત કારણ હોય બરાબર તો એવી જ રીતે આપણે વિજ્ઞાનની અંદર જેવા નિયમો છે જેવા સિદ્ધાંતો છે એવી રીતે સંચાલનના પણ પોતાના આગવા નિયમો છે સિદ્ધાંતો છે બરાબર તો આ સિદ્ધાંતો દ્વારા માનવ યંત્રો મૂડી પદ્ધતિઓ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે તો આ કેવી રીતે શક્ય બને છે તો વિજ્ઞાન જેવી રીતે કોઈ પણ કાર્યને કરતાં પહેલાં એના નિયમ સિદ્ધાંત પ્રમાણે જે કાર્યને આગળ વધારે છે એવી રીતે સંચાલન કોઈ પણ વસ્તુનું કરવાનું હોય કે કોઈ પણ યંત્ર હોય કે માનવ હોય કે મૂડી હોય એ બધાનું આપણે જ્યારે સંચાલન કરવું હોય તો પહેલાં પહેલાં એના યોગ્ય નિયમો અને સિદ્ધાંતોનું આપણે પાલન કરવું પડતું હોય છે બરાબર એટલા માટે સંચાલન એક વિજ્ઞાન છે પછી સંચાલન એક કળા છે તો કળા એટલે શું તો કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય કોઈપણ કામ કરવાની અંદર એની માસ્ટરી હોય એને આપણે એવું કહેવાય કળા છે તો આપણે જનરલી તો શું કહે છે કે કોઈ સારું ચિત્ર દોરેને તો આપણે કહે બહુ જ સારામાં સારો કે જે કલાકાર છે બરાબર અથવા ડ્રોઈંગ બહુ સરસ સરસે દોરે છે એટલા માટે આપણે કે ભાઈ એની કળા એટલે એની જ કળા છે કોઈ સારો અભિનય કરતો હોય બરાબર કોઈક તમારો ફેવરેટ ફિલ્મ સ્ટાર હોય તો આપણે કહીએ કે ના ભાઈ એની કળા એટલે એની જ છે એના જેવો કલાકાર તો કોઈ નથી અત્યાર રિસન્ટલી જ બે મહાન એક્ટર્સ ડેથ થાય બરાબર કોણ કોણ તો ઋષિ કપૂર અને ઈરફાન ખાનનું તો આપણે એને કહી શકીએ કે ના એ બંનેઓ સારામાં સારા કલાકાર હતા કેમ તો કે એને પોતાના કાર્યમાં કૌશલ્ય હતું બરાબર અત્યારે ક્રિકેટ જગતની વાત કરો તો કે સચિન તેંડુલકરની જે સ્કિલ હતી રમવાની કે અત્યારે વિરાટ કોહલી જે પોતાના કૌશલ્યથી રમે છે એને લીધે દરેક જે ટાર્ગેટ હોય એને ચેઝ કરી શકે છે તો આ શું છે તો કે દરેક કાર્ય એટલે કોઈ પણ હોય પછી એ ધંધાને લગતું હોય બરાબર શિક્ષણ જગતને લગતું હોય રાજકારણને લગતું હોય રાજકારણની વાત હોય તો નરેન્દ્ર મોદી તો એમની અંદર એવું કૌશલ્ય છે કે એ જ્યારે સ્પીચ આપે ને ત્યારે બધા મંત્ર થઈ જાય પછી અડધો કલાક કલાક હોય ને તો આપણને પાણીની તરસ ના લાગે કેમ તો કે કૌશલ્ય છે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય છે બરાબર તો સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો તમારી જોડે પુસ્તકયું જ્ઞાન તો ઘણું બધું હોય બરાબર પરંતુ એને તમારે હાઉ ટુ એપ્લાય તમને બધું જ ખબર હોય પરંતુ એને કેવી રીતે આપવું એ ના ખબર હોય તો એને લીધે તમે એને કળા સ્વરૂપે પ્રસ્થાપિત નથી કરતા અને તમે તમારા ધંધાના ધ્યેય સિદ્ધ નથી કરતા ઘણી વખત આપણે જોઈએ છે ઘણા જોડે ડિગ્રી હોય છે ઘણા જોડે ભણાવવાની ક્ષમતા હોય છે બરાબર અને એની જોડે એટલા ઘણા બધા એવા ડિગ્રી લીધેલી હોય છે ઘણું બધું એજ્યુકેશન લીધું હોય પણ એને કેવી રીતે પીરસવું બાળકને કેવી રીતે સમજાવવું એ ના આવડતું હોય તો આપણે એવું કહી શકીએ કે એની જોડે વસ્તુ બધી છે પરંતુ એને એ વસ્તુને આપતા નથી આવડતું બરાબર તો વ્યક્તિગત કુને સૂઝ અને ચાતુર્ય મહત્ત્વનો ભાગ ભજવે છે કળાની અંદર આમ એવું પણ કહી શકાય કે સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી કે માત્ર કળા પણ નથી એ બંનેનો સુભગ સમન્વય છે એટલે એવું કહી શકે કે સંપૂર્ણ શુદ્ધ વિજ્ઞાન નથી કારણ કે વિજ્ઞાનમાં તો જે નિયમ હોય એ નિયમને જ પકડી રાખવું પડે જડતાથી એનો ફોલો કરવો પડે જ્યારે સંચાલનની અંદર જો નિયમો બનાવ્યા હોય તો આવી મહામારી કોરોના જેવી મહામારી હોય અથવા બેરોજગારી હોય અથવા ધરતીકંપ હોય અથવા વાવાઝોડું વોટ એવર ગમે તેવા નાના મોટા એવા પરિવર્તનો આવે તો એ પરિવર્તનોથી એ બદલી શકે છે પોતાના નિયમોને પોતાના સિદ્ધાંતોને બદલી શકે છે અને સમાજના હિતમાં કર્મચારીઓના હિતમાં એ એને વધારે સારું કરી શકે છે બરાબર એટલા માટે ભૌતિક શાસ્ત્ર જેટલું શુદ્ધ વિજ્ઞાન નથી એ બદલી ના શકાય એવું નહીં બદલી શકાય અને એવી જ રીતે શિલ્પ કાર જે હોય એના જેવી શુદ્ધ કળા પણ નથી બરાબર એની અંદર બારીકાઈ અને એની અંદર બહુ જ ચીવટતાથી કાર્ય કરવાનું નથી એની અંદર ફ્લેક્સિબિલિટી છે જેમ કે અત્યારે તમે જોવો છો કે આપણે નામાના મુખ્ય ત્રણ નિયમો શીખ્યા હતા બરાબર ધોરણ અગિયારની અંદર એ જ યુનિવર્સલ નિયમ છે બધે એ જ ફોલો થતા હોય વ્યક્તિ મામી અને ઉપજ ખર્ચનો નિયમ બરાબર હવે અમે જ્યારે ભણતા હતા અથવા એવું સમજો કે આજથી પાંચ વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે આપણે એવું કહીએ કે વાર્ષિક હિસાબોનો દાખલો ગણતા હતા ત્યારે કોઈપણ રીતે માલ જાય ચોરીથી વરસાદથી આગથી બળી જાય બરાબર ઉપાડથી ગયેલ માલ તો એ બધાને વેપાર ખાતાની જમા અલગ બતાવતા હતા પરંતુ બરાબર એ શુદ્ધ વિજ્ઞાન ના હોવાથી સમયાંતરે એવા ફેરફાર થયો બરાબર બે હજાર તેર બે હજાર ચૌદની અંદર જ્યારે સી એનો અભ્યાસક્રમ બદલો ત્યારે એને શું કર્યું હતું કે ભાઈ ખરીદીમાંથી બાદ કરો એટલે વધારાના જે એક્સ્ટ્રા જે લેજર્સ બનાવવા પડતા હતા એમાંથી છુટકારો મળે એના માટે એટલા માટે શુદ્ધ વિજ્ઞાન પણ નથી અને શુદ્ધ કળા પણ નથી હવે આ જે પૂછાય છે ને આ બે માર્ક્સની અંદર આવશે તો ધ્યાન આપજો વધારે સંચાલન એક વ્યવસાય કોઈપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી વ્યક્તિને વ્યવસાય વ્યવસાય વ્યક્તિ કહેવામાં આવે છે અથવા તેવા પ્રવૃત્તિને વ્યવસાય કહે છે તો કેવું હયા તો તમે જુઓ છો શિક્ષકનો વ્યવસાય ડોક્ટરનો વ્યવસાય બરાબર ચાર્ટર્ડ એકાઉન્ટનો વ્યવસાય વકીલનો વ્યવસાય આ બધા કેવા છે તો પોતાના અંદર વિશિષ્ટ વિશિષ્ટ જ્ઞાન આવડત બરાબર એને મેળવે છે અને સમાજને એનો લાભ આપે છે અને બદલાની અંદર એ ફીઝ સ્વરૂપે મેળવે છે બરાબર અને ધંધો ના કહેવાય બધાને વ્યવસાય કહેવાય બરાબર તો આગળ જુઓ ઓકે તો જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું એમ ડૉક્ટર વકીલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇજનેરો બરાબર એટલે કે આપણે એન્જિનિયર્સ કહીએ છીએ તો આ બધા વ્યવસાય વ્યક્તિઓના ઉદાહરણ છે કે જે પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે અત્યારે જો કન્સ્ટ્રક્શનની અંદર તમારે તમારું મકાન બનાવવા ને તો પહેલાં કેવું હતું કે તમારા મધર ફાધર તમને ઘણી વાર કહેતા હશે કે અત્યારે મકાન બનાવવું એટલે બહુ અઘરું થઈ ગયું છે એની પરમિશન લાવવી પડે ડ્રોઈંગ લેવી પડે તમારા મકાનથી તમારે જે જગ્યા જેના કહેતા ત્રણ ફૂટની જગ્યા છોડવી પડે બહાર છજુ કરતાં પહેલાં વિચારવું પડે કેટલા બધા પ્રશ્નો હોય અને ઇજનેર એ નાની જગ્યાની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવણ કરી અને તમને વ્યવસ્થિત કામ કરી આપે તો આ શું છે એને વિશિષ્ટ જ્ઞાન મેળવ્યું છે એને એને એન્જિનિયરિંગ કોલેજમાં એનો અભ્યાસ કર્યો છે એવી રીતે સી એ મોટી મોટી કંપનીઓ છે પોતાની કંપનીઓના હિસાબો સાચા છે ખોટા છે કેવી રીતે મેનેજ કરો કેવી રીતે ટેક્સને બતાવો એ બધું જ સીએના હાથમાં છે એવી રીતે નાના મોટા પ્રોબ્લેમ કકડાટ બરાબર તો એ કલેશનું નિવારણ માટે વકીલો છે જેની મદદથી આપણે આપણા નાના મોટા પ્રશ્નોનું સમાધાન કરીએ છીએ અને જે વારંવાર છાસ વારેન છાસવારે વ્યક્તિને તકલીફ આપે છે બીમારીઓ બરાબર પછી ઉધરસ થઈ જવી શરદી થઈ જવી માથું દુઃખવું નિમોનિયા કે પછી મેલેરિયા અને અત્યારે આવ્યું પાછું કોરોના તો એના માટે આપણે ડોક્ટરોની જરૂર પડે છે તો એ ડોક્ટર પણ પોતાની વિશિષ્ટ લાયકાત પોતાના વિશિષ્ટ આવડત કૌશલ્યની મદદથી એ બીમારીઓથી આપણને દૂર કરતા હોય છે ઓકે તો હવે આ વધારે ડીપમાં છે આ બે માર્ક્સમાં પૂછાવાની સંભાવના વધારે છે તો લક્ષણો પણ છે તો જો એના લક્ષણો કયા છે તો સૌથી પહેલાં પહેલું વ્યવસાય વ્યક્તિની અંદર વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ આ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એટલે કેવું જ્ઞાન તો એની અંદર એના રિલેટેડ એને એનો અભ્યાસ કરવો પડે જેમ કે ડૉક્ટર હોય તો એને એમબીબીએસ કે એમડીનો કે એમએસનું પદવી મેળવવી પડે અને એનું જ્ઞાન મેળવવું પડે એવી જ રીતે સંચાલન માટે એને શું કરવું પડે તો એને બીબીએ એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એમ બી એ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તો આવા બધા એમને ઉચ્ચ ક્ષેત્રના અભ્યાસ કરવા પડે અને એના પરથી એમને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવવું પડે છે બરાબર હવે બીજા નંબરનું છે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન તો તમે જ્ઞાન મેળવો એટલે જ્ઞાનને તમારે વારંવાર અપડેટ કરવું પડે બરાબર અત્યાર સુધી શું હતું માર્કેટની અંદર એવું કહેતા હતા કે કોમર્સનો વિદ્યાર્થીઓ એ સૌથી ઝડપથી અને સૌથી નાની ઉંમરની અંદર કમાતો થઈ જાય કેમ તો કે બારમા ધોરણ સુધી એને એકાઉન્ટ લખતા આવડી જાય સિત્તેર ટકા પછી એને ટેલિવર્ઝનથી વેકેશનની અંદર ટેલી શીખી લે અને કોકના ત્યાં નાનું મોટું એકાદ બે મહિનાની પ્રેક્ટિસ કરે તો ને ટેલીની અંદર એકાઉન્ટ લખતા આવડી જાય બરાબર પણ અત્યારે પ્રવર્તમાન સમયની અંદર જ્યારથી નોટબંધી થયા પછી જીએસટી દાખલ થયું છે ત્યારથી દરેક એકાઉન્ટોને જીએસટીના હિસાબો લખતા આવડવા જોઈએ ફરજિયાત છે એનો મતલબ કે વર્ષો પહેલાંનું જે એને એકાઉન્ટ આવડતું હતું બરાબર હવે અત્યારના એકાઉન્ટની અંદર એને આ બધા ફેરફારો આવડવા જોઈએ નહીંતર શું થાય તો એનું જે જ્ઞાન છે અપડેટ ના થાય તો આપણે નહીં જોતા કે ઘણી વખત એપ્લિકેશન હોય છે બરાબર તો એની અંદર અપડેટ માગે છે કેમ તો કે ભાઈ અપડેટ નહીં કરન તો જે નવું વર્ઝન આવશે ને એ તમને સપોર્ટ નહીં કરે એટલા માટે આપણે જ્ઞાનમાં વૃદ્ધિ સતત થાય અને એનું સંશોધન કરવા માટે જરૂરી છે ત્રીજા નંબરનું છે વ્યવસાય મંડળો તો પહેલું આપણે કીધું ને કે જ્ઞાન જરૂર છે તો જ્ઞાન માટે તમે જાઓ છો મોટી મોટી સંસ્થાઓમાં બરાબર અને એ જ્ઞાનમાં સતત વધારોને વૃદ્ધિ થાય સંશોધન થાય એના માટે શું છે તો એના માટે પર્ટિક્યુલર વ્યવસાય સંસ્થાઓ છે જેવી રીતે ડૉક્ટરની સંસ્થા હોય બરાબર જેવી રીતે વકીલોની બાર કાઉન્સિલર હોય સંસ્થાઓ હોય એના પરથી જ કોમર્સની પણ સંસ્થા છે એટલે કે સા સામાન્ય પ્રવાહના વ્યક્તિઓની કે સામાન્ય પ્રવાહની અંદર જે જોડાયેલા છે એવા સંચાલક અને સંચાલનને રિલેટેડ વ્યક્તિઓની પણ એક એક મંડળ છે જેને આપણે આઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ એમ તો ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર આ પ્રસ્થાપિત છે બરાબર આપણે અમદાવાદ ખાતે પણ જોવા મળે છે તો આ બધી સંસ્થાઓ બરાબર આ વ્યવસાય સંસ્થા એ સંચાલન માટેનું આપણને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે એના માટેનું શિક્ષણ પૂરું પાડે છે બરાબર અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ કાર્યરત છે હવે એના માટેની આચાર સંહિતા પણ એ જ પાલન કરે છે તો ચોથા નંબરનો મુદ્દો કયો છે આચાર સંહિતા એટલે શું કરવું અને શું ના કરવું બરાબર તો એના માટેનું પણ વ્યવસાય મંડળોની અંદર એના નિયમો બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે ડૉક્ટર છે તો ડૉક્ટર હંમેશા વ્હાઇટ કપડાં પહેરીને જ ઓપરેશન કરવા જાય છે તમે જુઓ છો બરાબર પરંતુ જો એ બ્લેક પહેરીને જતા રહે તો ના ચાલે એવી રીતે શિક્ષકો છે તો શિક્ષકની પણ પોતાની સંહિતા છે એ પણ એમને ફોર્મલ પહેરવું પડે એમના વાળ વ્યવસ્થિત હોવા જોઈએ સેવિંગ હોવી જોઈએ હવે નાના મોટા એમની આચારસંહિતા છે હવે એની જગ્યાએ બધા ટી શર્ટને જીન્સ પહેરીને મોટા મોટા ને મોટા હાથમાં ટેટૂ પહેરીને જાય તો ચાલે ના ચાલે એટલે જેવા જેવા વ્યવસાયમાં તમે જોડાયેલા હોય એવા એવા વ્યવસાયની અંદર તમારે એની આચાર સંહિતાનું પાલન કરવું જોઈએ બરાબર અને એ આચાર સંહિતાના પાલન કરવું એ દરેક વ્યક્તિ અથવા દરેક વ્યવસાય વ્યક્તિની નૈતિક જવાબદારી છે મસ્ટ નહીં શૂડ કારણ તો કે નૈતિક જવાબદારી હોવી જરૂરી છે જેમ કે નૈતિક જવાબદારીમાં કેવું તો કોઈ વકીલ હોય તો વકીલ કોઈ અસીલનો કેસ લડે છે તો એને પહેલાં પૂછી લે છે કે ભાઈ તમારી તમારી જે કોઈ પણ માહિતી છે મને કહો એ માહિતી હું લીક નહીં થવા દઉં કોઈને કહીશ નહીં એવી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે બરાબર એ પણ પોતાના અસિલને ત્યાં જેઓ આવ્યો છે એને પણ કહે કે ભાઈ તારી જોડે જેટલી પણ આવક છે જેટલા પણ ધંધા છે બરાબર એ બધાની આવક તું મને કહે બરાબર એ હું કોઈને કહીશ નહીં પણ એના પરથી હું તમને યોગ્ય માર્ગદર્શન આપીશ એના પરથી હું તમારા પ્રશ્નોનું સમાધાન કરીશ બરાબર અને એના પરથી હું તમારું સંચાલન કરીશ તો આમ સંચાલન એક વ્યવસાય તરીકે પણ છે અને સંચાલન એ વ્યવસાય તરીકે વિકસતા તેનો લાભ વ્યક્તિને સમાજને અને સમગ્ર રાષ્ટ્રને જોવા મળે છે તો આજે આપણે જે શીખ્યા એ ફરી એક વખત જોઈ લઈએ આપણે જોયું સંચાલન એક વિજ્ઞાન છે એટલે વિશિષ્ટ પ્રકારનું વ્યવસ્થિત જ્ઞાન પછી સંચાલન એક કળા છે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું કૌશલ્ય અને સંચાલન એક વ્યવસાય છે એટલે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત કરી સમાજને એનો લાભ આપીને બદલામાં ફી મેળવવાની પ્રવૃત્તિ બરાબર તો એની લાક્ષણિકતાઓ હતી તો મુખ્ય પાંચ છે પણ બધી કોને અનુસરે છે તો મધ્યસ્થી કોણ છે વ્યવસાય મંડળો જે પહેલાં નંબરનું એને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન આપે છે અને જ્ઞાન આપ્યા પછી એમાં વૃદ્ધિ અને સંશોધન કરે છે અને એના પછી એનું આચાર સંહિતાનું પાલન કરવાનું રહે છે અને એ એમની નૈતિક જવાબદારી છે તો આ રીતે આજનો ટોપિક છે જે એ બી અને સી એ રીતે ત્રણ વિભાગમાં પૂછાઈ શકે છે તો તમે સતત મહેનત કરતા રહેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર જેથી તમે જ્યારે પણ જોવું હશે અથવા જ્યારે જ્યારે નવી વિડીયો આવશે ત્યારે તમે એને જોઈ શકશો આપણે એકાઉન્ટ એકાઉન્ટસ્ટેટ ઇકોબીએ દરેક વિષયની અહીંયા આગળ તમારા કોમર્સની મુખ્ય જે ચાર વિષય છે એની બધાની વિડીયોઝ અહીં આગળ તમને મળી રહેશે થેન્ક યુ